नमस्कार, તમે જોઈ રહ્યા છો ધાનેરાથી મારો વાચ। ધાનેરાના કિશોરસિંહ રાવે પોતાના 8 વીઘા ખેતરમાં પાકી ગયેલી બાજરી ગાયના હવાલે કરી। ધાનેરામાં સેવાના કામમાં કિશોરસિંહ રાવનું નામ મોખરે છે। લોકોને કે અબોલ પશુઓની સેવાના કાર્યમાં કિશોરસિંહ રાવ આગવી ઓળખ ધરાવે છે। વરસાદ ખેંચાતા પશુઓના ઘાસચારા માટે ખૂબ તંગી પડી રહી છે। પોતાના 8 વીઘા ખેતરમાં પાકી ગયેલી બાજરી ગાયના હવાલે કરી। પોતાના ખેતરમાંથી બાજરીની કાપણી કરી ટ્રેક્ટર અથવા અન્ય સાધનો દ્વારા ધાનેરા ના શહેરી વિસ્તારમાં લાવી રખડતા પશુઓને ઘાસચારો આપવામાં આવી રહ્યો છે। કિશોરસિંહ રાવે લોકડાઉન વખતે પણ પોતાના ઘરે રસોડું ચાલુ કરી દિવસના 3-4 હજાર લોકોને જમવાનું પૂરું પાડ્યું હતું। લોકોના ઘેર ડોર ટુ ડોર પણ જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું। ધાનેરાના શહેરી વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં ઘણા લોકો એવા હતા કે જે માંગી પણ નહોતા શકતા, પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી નહોતા શકતા। તેવા પરિવારને પણ કિશોરસિંહ રાવ દ્વારા ગુપ્તદાન આપવામાં આવ્યું હતું। મંદિરમાં પૂજા કરતા પૂજારીઓને પણ મદદરૂપ થયા હતા। અબોલ પશુઓને ચરણ આપી માનવતા બતાવી હતી। કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ન મળવાના કારણે ઘણા ખરા લોકો મોતને ભેટી પડ્યા હતા, ત્યારે કિશોરસિંહ દ્વારા મોટા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ખરીદી ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વિનામૂલ્ય ઓક્સિજન આપી પોતાની માનવતા બતાવી હતી। રાવની સેવાની કામગીરી ભાજપના આગેવાનોએ પણ બિરદાવી હતી ને ધાનેરા શહેર ભાજપ પ્રમુખ પૂનમાજી સુથાર અને તરુણભાઈ મોદી, ગૌપ્રેમી કરશનભાઈ રાવે કિશોરસિંહ રાવના ફોર્મ હાઉસની મુલાકાત લીધી હતી ને કિશોરસિંહ રાવની લોકોને તેમજ અબોલ પશુઓની માટે નિસ્વાર્થ ભાવે કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી। અહેવાલ સુજાન પઠાણ, ધાનેરા। અત્યારે જે ગૌ માતા પ્લાસ્ટિકનો ગંદો કચરો ખાઈ એકાળે મોતના મુખમાં ન ધકેલા તે માટે ધાનેરા શહેરની અંદર નિરાધાર ગૌ માતાને ઘાસચારો આપવાનું ચાલુ કરેલ। એની અંદર અગાઉ કિશોરસિંહ રાવે અમને 1.5 લાખનું દાન આપી 15 ગાડી, અત્યારે પણ પોતાનું જે 8 વીઘે ખેતર દેખાય છે એ નિરાધાર ફરતી ગૌ માતાઓને દાન કરી અને આ ઘાસચારો અમે નિરાધાર ગૌ માતાઓને ગામને ગુંદરે આપીએ છીએ। જય ગૌ માતા, જય ગોપાલ, એવા દાતાને ખૂબ ખૂબ ધન્યવાદ। આજે ભારતીય જનતા પાર્ટીના નેજા નીચે અમારા જિલ્લાના અધ્યક્ષ કુમાનસિંહ બાપુની આજ્ઞાથી આપણા ધાનેરા શહેરના અને જિલ્લાના કારોબારી સદસ્ય રાવ કિશોરસિંહ કુનમાજી જે પોતાના ખેતર અંદરથી જે ઊભો પાક છે તે ગૌઓને મોટા પ્રમાણની અંદર દાન આપે છે અને એમના ખેતર અંદરથી 10-15 ટોલા નિરાધાર પશુ જે મામા બાપજી મંદિરે ગાયો બેઠી હોય, RTO ચેકપોસ્ટ ટાવર હોય, ગામની અંદર ફરતી ગાયો હોય, નેનાબા 3 રસ્તે ગાયો હોય, જેટલી જગ્યાએ નિરાધાર ગાયો છે એમને પોતે ઘાસ પૂરું પાડે છે સવારના અને સાંજના। આ રીતે બહુ એક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને જ્યારે કોરોનાની મહામારી દરમિયાન લોકો પોતાના ઘરથી બહાર નહોતા નીકળતા ત્યારે પણ પોતે 1.5-2 લાખ રૂપિયા વાપરી અને નિરાધાર ગૌઓ માટે અલગ અલગ શહેરોથી ઘાસ મંગાવી અને પૂરું પાડેલું છે। એક તો તેમની આ પ્રવૃત્તિને હું બહુ બિરદાવું છું અને આ જ રીતે કાર્ય પોતે હંમેશા ગામને સેવાકીય માટે પોતાનું હંમેશા અગ્રેસર રહે છે તે બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। આજે અમારી પાર્ટીના જિલ્લાના કાયમી આમંત્રિત સદસ્ય કિશોરસિંહ પુનમાજી રાવ ખૂબ દયા ભાવે, જગતની અંદર એક કહેવત છે કે દયા વિના કેસા ધર્મ, દયા હોય તો જ ધર્મ હોય, દયા ન હોય તો ધર્મ નથી હોતો, એ પોતાના ખેતરનો ઊભો પાક જેને દેશી ભાષામાં કણની બાજરી કહેવામાં આવે એ ઊભા પાકની બાજરી જે નિરાધાર ગાયો ગામની અંદર રખડતી હોય એવી ગાયોને ઘાસ પૂરું પાડવાનું કામ અને સેવાકીય કાર્ય પોતે ખૂબ કરે છે। જેવી રીતે કોરોનાની અંદર પણ ઓક્સિજનના બાટલા નહોતા મળતા ત્યારે પણ ઘરથી કોઈ બહાર નહોતું નીકળતું એ સમયે પણ જિલ્લાની અંદર જે જરૂર હોય તે ઓક્સિજનના બાટલા એમણે પૂરા પાડ્યા છે। ગાયો માટે પણ ચિંતા કરીએ, જગતની અંદર એક કહેવત છે કે ગૌ જગત કો દે તે દૂધ દહીં ઘી છાસ, ઓર જગત કો પાલતી પોતે ખાવે ઘાસ, પોતે ખાવે ઘાસ જકો મારણ જાવે, પાપ વધ્યો ભરપૂર સુખ કહશે પાવે। આ જગતની અંદર જો દયા થઈ અને ગાયોની ચિંતા થાય અને નિરાધાર ગાયો જે પોતાની રખડતી ગાયોને જો કરદાજ પરદા પાડતી હોય એની ચિંતા કરતી હોય કિશોરભાઈની જેમ, તો એક પણ ગાય રખડે નહીં। વરસાદની તંગીના હિસાબે વરસાદ ખેંચાતા આ જે મોસમે એ પશુ માટે લીલા ઘાસચારાની ખાવાની હરી ખાય
तो पशु ना ओतड़ा अंदर गर्मी ठंडी वापती हो तो यी दया कर सतत आज गायों ने घासचारो समाज की कोईपण सेवा प्रवृत्ति ने पूरी पाड़े ए बदल एवं अमरा पार्टी आदा कार्यकर्ता ने खूब खूब धन्यवाद। भारत माता की जय। वंदे माता। धानेरामां धनकृपा एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा फूड वितरण करवामां आव्युं। धनकृपा एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा धानेरा खाते जमवाना पेकेट तैयार करी वितरण करवामां आव्या। लोकोनुं जीवन आर्थिक रीते खूब ज विषमा जणाई रह्युं छे। लोकोने जीवन गुजारवुं पण खूब ज मुश्किल बनी गयुं छे। धनकृपा एज्युकेशन द्वारा फूड पेकेट तैयार करी जरूरियातमंद लोको सुधी पहोंचाड़वामां आव्या। सुमितभाई जोशी द्वारा जणाववामां आव्युं हतुं के वृक्षारोपण कार्यक्रम करी सफलता मेळव्या बाद सेवानो काम करी जरूरियातमंद लोकोने जमवानुं आपी एक मानवतानुं उदाहरण पूरुं पाड्युं छे। अहेवाल सुल्तान पठाण, धानेरा।